વેલ, તળાવ વિના તમે માછલીનું જે કહી શકાય એવો ઉછેર કરી શકો. નમસ્કાર, ખબરછે ડોટ કોમ પર હું મીતા આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, તળાવ વિના તમે માછલીનું જે કહી શકાય એવો ઉછેર કરી શકો. વેલ, આ બધી વસ્તુ જે છે એના વિશે હવે વાત કરીશું. બાયોફ્લોક જેને કહેવાય છે ટેકનિક, એનાથી તમે લાખોની કમાણી કરી શકો છો. મત્સ્ય પાલન જે છે દેશમાં એક બ્લુ ક્રાંતિ એટલે કે એક ભૂરી ક્રાંતિ તરીકે જોવામાં આવે છે. અને મત્સ્ય પાલન જે છે સરકાર તમામ પ્રકારની ટેકનિકલ ઇન્ફોર્મેશન જે છે એમાં ઉપલબ્ધ કરાવતી હોય છે. ફિશ ફાર્મિંગ જે બિઝનેસ છે એના માટે કહી શકાય કે ખાસું એવું સ્કોપ આ ફિલ્ડમાં પણ છે. અને સુરત જેવા એરિયામાં તો ઘણા બધા ઝીંગાના તળાવો તમને જોવા મળે છે, અને એ તમે સમજવાની કોશિશ કરશો ત્યારે તમને એ ખાસી એવી કમાણીના સ્ત્રોત જે છે એમાંથી પણ જોવા મળશે. વેલ, વાત કરીએ હવે મત્સ્ય પાલનની, તો તમને કહી દઉં કે સરકાર તમામ પ્રકારની ટેકનિકલ ઇન્ફોર્મેશન એમાં તમને પૂરી પડાવે છે, અને સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડ પણ એ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. વેલ, કેન્દ્ર સરકારે લોકડાઉનમાં આર્થિક પ્રોત્સાહન પેકેજમાં મત્સ્ય પાલન ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અભિયાનની ઘોષણા કરી હતી, જેમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મત્સ્ય પાલન માટે ટકાઉ રીતે એક ભૂરી ક્રાંતિ લાવવાની વાત છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગાર ઉત્પન્ન કરવાનો છે. વેલ, હવે જ્યારે આપણે વાત કરીએ છીએ આની, તો તમને કહી દઉં કે માછલીનું ઉત્પાદન જે છે એ બાયોફ્લોક ટેકનિકથી તમે એનો ખાસો એવો ફાયદો કરી શકો છો. બાયોફ્લોક ટેકનિકમાં એક ઓછી ખર્ચાળ કહી શકાય એવી ટેકનિક છે, જેમાં માછલી જે છે એ ઝેરીલા પદાર્થો જેમ કે એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જે છે એના ભોજનને એમના ભોજનમાં આપણે ફેરવી શકીએ છીએ. તળાવમાં માછલીનું પારંપરિક રીતે બાયોફ્લોક ટેકનિકથી લાભ જે છે ખાસા એવા હોય છે, અને માછલી મત્સ્ય પાલકો જે છે એનો વધારે એમાં ઉત્પાદન જે છે મેળવી શકે છે. હવે ગૂગલ કરશો, યુટ્યુબ પર જશો તો તમને એના વિશે ખાસી એવી માહિતી મળશે. હવે બાયોફ્લોક એક બેક્ટેરિયાનું નામ છે. આ ટેકનિકમાં મોટા મોટા ટેન્કમાં માછલી જે છે એ પાડવામાં આવે છે, અને લગભગ 10-15 હજાર લીટર પાણીના ટેન્કમાં માછલીઓ જે છે નાખી દેવામાં આવે છે, અને ટેન્કમાં પાણી ભર્યા બાદ ગંદુ પાણી કાઢવામાં આવે છે અને પાણીમાં ઓક્સિજન આપવાની વ્યવસ્થા રાખવામાં આવે છે. બાયોફ્લોક ટેકનિકથી ઓછું પાણી અને ઓછા ખર્ચમાં વધારે મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે. આ ટેકનિકથી ખેડૂત જે છે વગર તળાવે કોઈપણ પ્રકારની ખોદકામ કર્યા વગર એક ટેન્કની મદદથી મત્સ્ય પાલન કરી શકે છે. માછલીઓના ભોજનની પણ બચત થાય છે, કારણ કે ટેન્ક સિસ્ટમમાં બાયોફ્લોક બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેક્ટેરિયા માછલીઓના મડ અને ફાલતુ જે ભોજન હોય છે એના પ્રોટીન સેલમાં એને બદલી દે છે, અને આ પ્રોટીન સેલ માછલીઓનું ભોજન તરીકે પણ કામ કરે છે. વેલ, માછલીએ જે ખાય છે એમાંથી 75% જે છે એ મડ તરીકે બહાર કાઢે છે, અને આ મડ પાણીની અંદર જ રહે છે. આ મડને શુદ્ધ કરીને બાયોફ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોફ્લોક બેક્ટેરિયા જે છે એ આ મડને પ્રોટીનમાં બદલી દે છે, અને માછલી એને ખાઈને પછી એનાથી ફરી આમ કહેવાય ને કે રિસાયકલ જે છે એક રીતે થતું રહે છે. ફરીથી મળીશું આજ રીતે ખબર છે ડોટ કોમ પર. થેન્ક યુ સો મચ.